पीएम किसान सम्मान निधि योजना ना 12मा हप्ताना पैसा खेडूतोना खातामां जमा करवानी ऑफिशियल तारीखनी जाहेरात करवामां आवी छे। जो तमे पण 12मा हप्तानी राह जोई रह्या छो तो तमारा माटे आजना समाचार खूब ज उपयोगी साबित थवाना छे। तो पीएम किसान सम्मान निधि योजनानो 12मो हप्तो कई तारीखथी खेडूतोना खातामां जमा थशे अने 12मा हप्ता पहेला पीएम किसान सम्मान निधि योजनामां શું મોટો ફેરફાર કરવામાં આવ્યો છે યોજનાને લગતી સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ। દરેક માહિતી જણાવું એ પહેલા હજુ સુધી જે પણ ખેડૂત મિત્રો આપણી YouTube ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે મોદી સરકાર ખેડૂતોના ખાતામાં 17 ઓક્ટોબરે એટલે કે આજે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 10 કરોડથી વધુ ખેડૂતોને 16,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરશે। સરકાર 17 ઓક્ટોબરે લાભાર્થી ખેડૂતોના ખાતામાં 2,000ની રકમ જમા કરશે એટલે કે આજે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 12મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે। જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત યોગ્ય છે તેવા ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો 12મો હપ્તો આજે એટલે કે 17 ઓક્ટોબરે જમા થઈ જશે। ત્યારબાદ મહત્વની અપડેટ જોઈએ તો લાભાર્થી ખેડૂત મિત્રો પીએમ કિસાન પોર્ટલની મુલાકાત લઈ શકતા હતા અને તેમના મોબાઈલ નંબર દ્વારા અથવા આધાર કાર્ડ નંબર દ્વારા પોતાનું સ્ટેટસ ચેક કરી શકતા હતા, પરંતુ પછી સરકારે નવો નિયમ લાગુ કર્યો હતો કે માત્ર આધાર કાર્ડ દ્વારા જ ઉમેદવારો એટલે કે ખેડૂતો પોતાની સ્થિતિની ચકાસણી કરી શકે છે, પરંતુ હવે ફરી એકવાર આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે માત્ર તેમના રજિસ્ટર મોબાઈલ નંબર દ્વારા જ લાભાર્થી ખેડૂત મિત્રો પોતાની સ્થિતિ ચેક કરી શકશે, હવે આધાર દ્વારા સ્ટેટસ જોઈ શકશે નહીં। એટલે કે જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને તેમને પોતાનું સ્ટેટસ ચેક કરવું છે તો ફરજિયાત તેમને જ્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ફોર્મ ભરેલું છે અને ત્યારે જે મોબાઈલ નંબર આપેલો છે તે નંબર દ્વારા સ્ટેટસ ચેક કરી શકશે, હવેથી આધાર કાર્ડ નંબર દ્વારા સ્ટેટસ જોઈ શકશે નહીં। ત્યારબાદ જોઈએ તો જો 12મા હપ્તાની યાદીમાં તમારું નામ છે કે નહીં તમારે જાતે ચેક કરવું હોય તો સૌથી પહેલાં પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ એટલે કે pmkisan.gov.in આ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે। ત્યાર પછી ફાર્મર કોર્નર્સ પર જઈ અને લાભાર્થીઓની ચૂસી એટલે કે બેનિફિશિયરી લિસ્ટ આ ઓપ્શન તમારે પસંદ કરવાનો રહેશે। આ પછી તમે તમારું રાજ્ય, જિલ્લો, બ્લોક અને ગામ આટલી વિગત ભરવાની રહેશે। આટલી વિગત ભરી દીધા પછી તમારે ગેટ રિપોર્ટ આ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। ગેટ રિપોર્ટ પર ક્લિક કરશો એટલે લાભાર્થીઓની સંપૂર્ણ યાદી તમે જોઈ શકશો, એટલે કે 12મા હપ્તાની યાદીમાં તમારું નામ છે કે નહીં તમે જાતે પણ ચેક કરી શકો છો। અને પીએમ કિસાન યોજનાની અંદર જો તમને ક્યારે ક્યારે હપ્તો મળ્યો છે, કયા કયા બેંક અકાઉન્ટની અંદર હપ્તો મળ્યો છે તે તમારે જાતે ચેક કરવું હોય તો સૌથી પહેલાં પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ ખોલી ત્યારબાદ ફાર્મર કોર્નર્સ આ ઓપ્શન દેખાશે। ફાર્મર કોર્નર્સની અંદર બેનિફિશિયરી સ્ટેટસ આવો એક ઓપ્શન દેખાશે, બેનિફિશિયરી ઓપ્શન આ બેનિફિશિયરી લિસ્ટ આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારે તમારો રજિસ્ટર મોબાઈલ નંબર કેપ્ચા નાખી અને ત્યારબાદ છે તમારે ગેટ રિપોર્ટ પર ક્લિક કરવાની રહેશે। ગેટ રિપોર્ટ પર ક્લિક કરશો એટલે કઈ કઈ તારીખે કયો કયો હપ્તો જમા થયો છે તેની સંપૂર્ણ યાદી તમે ચેક કરી શકો છો અને પીએમ કિસાન યોજનામાં સરકાર દ્વારા જો કોઈ નવી જાહેરાત કરવામાં આવે છે અથવા તો નવી અપડેટ આવે છે અથવા તો 12મા હપ્તાને લઈને જો કોઈ નવું નિવેદન આપે છે તો જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ, તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું, આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને અમારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। આભાર।